હવે આપણે જોઈએ સમ્રાટ અશોક જેનો સમય છે ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232। વિદ્યાર્થી મિત્રો, સમ્રાટ અશોક ઇતિહાસમાં સૌથી શક્તિશાળી રાજા તરીકે તેની ગણના થાય છે। હવે સમ્રાટ અશોકના પિતા કોણ? તો કે બિંદુસાર। તો બિંદુસારના મૃત્યુ પછી તેના ભાઈઓ સુશીમ અને બીજા સાતાનીઓ છે એની સાથે સંઘર્ષ થાય છે અને આ સંઘર્ષના કારણે કેટલા વર્ષ સુધી સંઘર્ષ થાય છે? તો કે 4 વર્ષ સુધી યુદ્ધ ચાલે છે અને એ યુદ્ધની અંદર સમ્રાટ અશોકનો વિજય થાય છે અને એ વિજય પછી મગધની રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થાય છે। રાજ્યાભિષેક થયા પછી અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારનો વધારો કર્યો। પોતાના પિતા બિંદુસાર તરફથી પોતાને જે રાજ્ય મળ્યા હતા એ રાજ્યના વિસ્તારની અંદર વધારો કર્યો, પોતાના રાજ્યનો વિસ્તાર વધાર્યો એને પોતાના સમયમાં। એણે જે શિલાલેખો પધરાવ્યા હતા એ શિલાલેખોમાં જણાવ્યા મુજબ સમ્રાટ અશોકનું સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું હતું? તો કે વાયવ્ય સરહદે આવેલ। કઈ સરહદે? વાયવ્ય સરહદે આવેલ કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતની અંદર નેપાળ સુધી અને દક્ષિણે મૈસૂર, મૈસૂર એટલે હાલનું કયું રાજ્ય? કર્ણાટક। દક્ષિણે મૈસૂર સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે હાલનું બિહાર અને કલે એટલે હાલનું ઓડિશા સુધી અશોકનું રાજ્ય પોતાનું શાસન ફેલાયેલું હતું। હવે આગળ આપણે જોઈએ કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન। વિદ્યાર્થી મિત્રો, મગધ રાજ્યની પડોશમાં એટલે કે એની બાજુમાં કલિંગ નામનું રાજ્ય હતું। કલિંગ એટલે હાલનું કયું રાજ્ય? ઓડિશા। તો આ કલિંગ એ નંદ રાજાઓના સમયમાં એટલે કે મૌર્ય વંશ પહેલા જે નંદ વંશ હતો એ નંદ વંશના રાજાઓના સમયમાં કલિંગ એ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો। કલિંગ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો, પરંતુ જ્યારે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ ત્યારે આ મૌર્ય શાસનની સ્થાપના સમયે આ કલિંગ છે મગધથી શું થઈ ગયું? સ્વતંત્ર થઈ ગયું, અલગ થઈ ગયું। બે સમ્રાટ અશોકને આ કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની ઈચ્છા કે જે મૌર્ય સામ્રાજ્યમાં મગધથી કલિંગ અલગ થઈ ગયું હતું એ કલિંગનો સમાવેશ ફરીથી પોતાના રાજ્યની અંદર કરીએ એવી ઈચ્છા કોને થઈ? સમ્રાટ અશોકને। એટલે કલિંગ ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે
ઈસવીસન પૂર્વે 2061 કલિંગના રાજા કોની સામે યુદ્ધ જાહેર કર્યું? ઈસવીસન પૂર્વે 2061માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. કલિંગના રાજા જયંત અને અશોક વચ્ચે યુદ્ધ થાય છે. આ યુદ્ધની અંદર કોનો વિજય થાય છે? અશોકનો વિજય થાય છે. અશોક જીતી જાય છે યુદ્ધની અંદર. આ યુદ્ધની અંદર કલિંગ સાથેના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોક એ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. હવે શું થાય છે? તો કે કલિંગનું યુદ્ધ પૂરું થયું, અશોક એ જીતી જાય છે, એનો વિજય થાય છે, એ ખૂબ જ આનંદિત થાય છે. પરંતુ જ્યારે અશોક એ યુદ્ધ ભૂમિ ઉપર પોતે જાય છે, નગરમાં જાય છે, ત્યારે જુએ છે તો ચારે બાજુ લોહી જ લોહી હોય છે. પોતાના લાખો સૈનિકો મૃત્યુ પામ્યા છે આ યુદ્ધની અંદર. હાથીઓ મૃત્યુ પામ્યા છે, ઘોડાઓ મૃત્યુ પામ્યા છે, કેટલાક સ્ત્રીઓને આ યુદ્ધ ભૂમિ ઉપર અશોક એ સ્ત્રીઓને અને બાળકોને રડતા જોયે છે. કેટલાકે પોતાના સ્નેહી જીવોને ગુમાવ્યા છે, કેટલાકે પોતાના ભાઈને, કોઈકે પોતાના પિતાને, કોઈકે પોતાના પુત્રને ગુમાવ્યા છે. આ બધું જ દ્રશ્ય એ અશોક યુદ્ધ ભૂમિ ઉપર જોયે છે. એને ખૂબ જ દુઃખ થાય છે, એના વિજયનો આનંદ ઉડી જાય છે અને એને ભારે સંતાપ થાય છે, દુઃખ થાય છે અને કહે છે, હાય હાય, આ યુદ્ધની અંદર વિજય મેળવીને મેં શું મેળવ્યું? કઈ જ નહીં, લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશાસા જ મેળવ્યા છે. એના વિજયનો જે આનંદ હતો એ આનંદ આ બધું જોઈને ઉડી જાય છે અને આ યુદ્ધની નિરર્થકતા સમજાય જવાને કારણે કલિંગનો યુદ્ધ એ અશોકના જીવનનો અંતિમ યુદ્ધ બની જાય છે. તમને પૂછાય અશોકના જીવનનો અંતિમ યુદ્ધ, તો કે કલિંગનો યુદ્ધ એ તેના જીવનનો અંતિમ યુદ્ધ બની જાય છે. હવે અશોક એ બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી એ શસ્ત્ર સંન્યાસ લે છે. બૌદ્ધ સાધુ જેનું નામ શું છે? ઉપગુપ્ત. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી એણે શસ્ત્ર સંન્યાસ લીધો, એટલે શસ્ત્રનો ત્યાગ કર્યો અને એણે નક્કી કર્યો કે હવે પછી હું ક્યારે યુદ્ધ નહીં કરું, કલિંગનું યુદ્ધ એ મારા જીવનનો અંતિમ યુદ્ધ બની રહેશે. એણે શસ્ત્રનો ત્યાગ કર્યો, પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, એટલે કે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને સમ્રાટ અશોક એ રાજદ્વારી પુરુષ માટે પોતે એક ધર્માનુરાગી અશોક બની ગયો. આ અશોક એક પહેલો એવો એક શાસક હતો જેણે શિલાલેખો દ્વારા, એટલે કે પોતે પથ્થરો ઉપર લેખો પતરાવ્યા હતા, એના દ્વારા પોતાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? પ્રાકૃત. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પૂછાય તો પ્રાકૃત
અને બીજી પુષાર તો કઈ બ્રાહ્મી છે અશોકના મોટા ધર્મના અભિલેખોની ભાષા પ્રાકૃત અને બીજી બ્રાહ્મી છે કલિયુગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ વિદ્યાર્થી મિત્રો અશોકે શિલાલેખની અંદર કલિયુગના યુદ્ધનું વર્ણન કરતો એક લેખ કોતરાવ્યો છે શિલાલેખ એટલે કે પથ્થર પર કોતરાવેલો લેખ જે આપણે અહીંયા રાજા સમ્રાટ અશોક પોતે રાજા બન્યો ત્યાર પછીના 8 વર્ષ પછી તેણે કયા રાજ્ય ઉપર વિજય મેળવ્યો કલિંગ રાજ્ય ઉપર વિજય મેળવ્યો આ યુદ્ધની અંદર 1.5 લાખ જેટલા લોકોને કેદ કરાયા 1 લાખ થી પણ વધુ લોકો આ યુદ્ધની અંદર માર્યા ગયા છે એનાથી મને અપાર દુઃખ જે લોકોએ પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને કોઈ પીડી છે આ યુદ્ધની અંદર ઘણા લોકોએ પોતાના પિતાને ગુમાવ્યા છે કોઈ પોતાના પુત્રને ગુમાવ્યા છે એટલે કે પોતાના સગા સંબંધીઓને ગુમાવ્યા છે જે મિત્રોને ખૂબ ચાહે છે એ મિત્રોને પણ ગુમાવ્યા છે અશોક કહે છે કે આનાથી પણ મને ખૂબ જ દુઃખ થયું છે મને પશ્ચાતાપ થયો છે એનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે અશોક કહે છે આ કલિયુગના યુદ્ધની અંદર આ બધું જોઈને હવે મને ખૂબ પશ્ચાતાપ થયો છે અને મેં નક્કી કર્યું છે કે હવે હું ધર્મનો પાલન કરીશ ધર્મ એટલે કે ધર્મનો પાલન કરીશ આ ઉપરાંત તેણે લખાવ્યું છે કે હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતા વધારે સારું છે કે ધર્મનું પાલન કરીશ ધર્મનો હું ઉપદેશ આપીશ લોકોને તો એના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી મેળવેલા વિજય કરતા વધારે સારો છે અશોક કહે છે એ લખે છે કે હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશા રૂપે કોતરાવી રહ્યો છું શું કહે છે કે આ જે અભિલેખ હું કોતરાવું છું એ ભવિષ્ય માટે એક સંદેશા રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા મૃત્યુ પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે અને શેનું પાલન કરે ધર્મનું પાલન
करे अने धर्मनो उपदेश लोकोने आपे। धर्मनो फैलाव એટલે કે ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે પણ સૌએ વિચારવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, ધર્મ એ સંસ્કૃત શબ્દ ધર્મનો પ્રાકૃત રૂપ છે। તો આવા લેખો સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અનેક ફોટોગ્રાફીઓ